नमस्कार, मंतव्य न्यूज માં હું છું આપની સાથે કિંજલ। તો સમાચારની શરૂઆત કરીએ તો અરવલ્લીમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી। અરવલ્લીમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે, ત્યારે મોડાસાની કોવિડ હોસ્પિટલની સાફ સફાઈ શરૂ થઈ ગઈ છે। તો ગઈકાલે હોસ્પિટલની દુર્દશાના દ્રશ્યો સામે આવ્યા હતા, ત્યારે તંત્રમાં કોરોના મામલે તૈયારીઓનો દાવો કરવામાં આવ્યો હતો। तो कोविड हॉस्पिटल में थेली गंदगी दूर करवानी कामगिरी अत्यारे अरवली में शुरू थई गई छे। त्यारे अरवली में मंतव्य न्यूज ना अहेवालनी असर जोवा मळी छे, त्यारे हॉस्पिटल नी दुर्दशा हाल साफ सफाई शुरू करी देवामां आवी छे। तो मोडासानी कोविड हॉस्पिटल में साफ सफाई अत्यारे शुरू थई गई छे। तो गईकाले हॉस्पिटल नी दुर्दशाना दृश्यो सामे आव्या हता। तो तंत्र में कोरोना मामले तैयारीओनो दावो करवामां आव्यो हतो। तो कोविड हॉस्पिटल में थेली गंदगी दूर करवानी कामगिरी शुरू थई गई छे, त्यारे अरवली में मंतव्य न्यूज़ना अहेवालनी असर जोवा मळी। आपणी साथे संवाददाता संकेत पटेल फोनलाइन पर जोड़ाई चुक्या छे। तो मंतव्य न्यूज़ना अहेवालनी असर अरवली हॉस्पिटल में जोवा मळी छे, शुं छे समग्र विगत? ચોક્કસથી જો વાત કરી તો ગઈકાલે મંતવ્ય ન્યૂઝ દ્વારા અરવલ્લી જિલ્લાની કોવિડ હોસ્પિટલની જે રિયાલિટી ચેક કરવામાં આવી હતી, રિયાલિટી દરમિયાન અરવલ્લી હોસ્પિટલની અંદર જે તૂટેલા બેડ હતા અને ગંદકીનું જે સામ્રાજ્ય હતું, ત્યારે મંતવ્ય ન્યૂઝે તમામ જે અહેવાલ દર્શાવ્યો હતો ત્યારે તેને લઈને આજે આરોગ્ય વિભાગ જે સાબદું બન્યું છે અને તમામ પ્રકારની જે તૈયારીઓ સાથે આજે સાફ સફાઈનું કામગીરી હાથ ધરવામાં આવી છે। ગઈકાલે મંતવ્ય ન્યૂઝે જે આરોગ્ય અધિકારી સાથે પણ વાતચીત કરી હતી, તેઓએ જે દાવો કર્યો હતો કે અરવલ્લી જિલ્લાની અંદર 1029 જેટલા જે બેડ અને 5 ઓક્સિજન પ્લાન્ટની તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। ત્યારે મંતવ્ય ન્યૂઝે જે રિયાલિટી ચેક દરમિયાન જે ત્યાં હોસ્પિટલની અંદર જે તમામ જે બેડ હતા, જે ચેરો હતી તે તૂટેલી હાલતમાં હતી, હોસ્પિટલ પણ બંધ હાલતમાં હતી, ત્યારે તેનો જે અહેવાલ જે દર્શાવ્યો હતો, ત્યારે તંત્ર આજે વહેલી સવારે જે સાબદું બન્યું છે, તમામ પ્રકારની જે તૈયારીઓ સાથે આજે સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે। જી સંકેત, સમગ્ર વિગત બદલ આભાર। તો અરવલ્લીમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર થઈ છે, તો અરવલ્લીમાં હોસ્પિટલની સાફ સફાઈ પણ શરૂ થઈ ગઈ છે, ત્યારે હોસ્પિટલમાં બેડ પણ તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા। તો અરવલ્લીમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર થઈ ગઈ છે।